સુરતના રોબિનહુડ આર્મી નામના એનઓજી દ્વારા ઓલપાડના ગામોમાં જરૂરિયાતમંદોને અનાજની કીટની વિતરણ કરી સ્વાતંત્ર્ય પર્વની અનોખી ઉજવણી કરી માનવતા મહેકાવી હતી. સુરતના રોબિનહુડ આર્મી નામના એનજીઓ દ્વારા 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની અનોખી ઉજવણી કરાઈ હતી, જેમાં એનજીઓ રોબિનહુડ આર્મીના સભ્યોએ કોઈપણ વ્યક્તિ પાસેથી 1 રૂપિયો લીધા વગર માત્ર સંસ્થાના કાર્યકરોએ જ ભેગી કરેલી રકમથી ઓલપાડના કોસમ, અટોદરા, ઉમરાચી સહિતના નામના જરૂરિયાતમંદોને અનાજની કીટનું વિતરણ કર્યું હતું. અમે રોબિનહુડ આર્મીમાંથી છીએ અને અત્યારે 15 ઓગસ્ટ માટે અમે લગભગ 6,000 કિલો અનાજ ઉમરાચી ગામમાં અલગ અલગ એરિયાની અંદર આપેલું છે. જે વસ્તુ જોઈ હતી, જે અહીંયા ફ્લડ આવેલું હતું, તે હિસાબે અમે લોકો અહીંયા અનાજ આપવા આવેલા. રોબિનહુડ આર્મી બેઝિક એક સંસ્થા છે, વોલેન્ટિયર બેઝ સંસ્થા છે, જે એક્સેસ ફૂડ વધ્યું હોય કોઈ પણ પ્રસંગમાં એ વધેલું ફૂડ લઈને જે જરૂરિયાતમંદ હોય એમને પહોંચાડે છે. મિશન 5ના હેઠળ અમે ઓલમોસ્ટ 4500 જણને ફ્રેશ ફૂડની આખા સુરતની અંદર અલગ અલગ જગા પર ડ્રાઈવ કરી છે. તેની અંદર ઘણા બધા રેસ્ટોરન્ટો, ઘણી બધી સંસ્થાઓએ અમને ડોનેશનથી ફૂડ આપ્યું. મિશન 5ના હેઠળ અમે ઇન્ડિયા અને પાકિસ્તાન થઈને 50 લાખ લોકોને જમાડ્યું છે. જય હિન્દ. રોબિનહુડ આર્મી નામના એનજીઓ દ્વારા અનોખી રીતે કરાયેલી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીથી લોકોમાં પણ સારો એવો મેસેજ ગયો છે, જેથી લોકો પણ જરૂરિયાતમંદોની મદદ કરે તેવું આહવાન પણ રોબિનહુડ આર્મી એનજીઓ દ્વારા કરાયું હતું. બ્યુરો રિપોર્ટ, સુરત.